તરછોડવાના કેસમાં પોલીસની તપાસ તેજ. એક બાદ એક મોટા ખુલાસા બાદ હવે આરોપી સચિનને પેથાપુરમાં ઘટના સ્થળે લઈને રીકન્સ્ટ્રક્શન કરાયું. સ્મિતને તરછોડવાના કેસમાં પોલીસે હવે તમામ કડીઓ પર તપાસ તેજ કરી છે અને આરોપી સચિનને લઈને પેથાપુર પહોંચી અને ઘટના સ્થળે લઈ જઈને આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. કઈ રીતે કઈ સ્થિતિમાં સ્મિતને તરછોડવામાં આવ્યો હતો તેને લઈને હવે પોલીસ તમામ વિગતો એકઠી કરી રહી છે. ત્યારે સ્મિતને તરછોડવાના જે ઘટનાક્રમને લઈને વાત કરવામાં આવે. એક અલગ સ્થળો ઉપર પહોંચીને સચિન દીક્ષિતને સાથે રાખીને તપાસ કરી રહી છે અને આજે બોપલ ખાતે સચિન દીક્ષિતને સાથે રાખીને પોલીસ સંગીતા મેટર્નિટી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. સાથે જે ફ્લેટ જે છે તે પણ જગ્યા ઉપર તપાસ કરવામાં આવી હતી. જે પ્રકારનો આખો કેસ સામે આવ્યો છે જેમાં બાળકને તરછોડવાનો મામલો તો હતો પરંતુ સાથે હત્યાનો પણ મામલો હતો. આ તમામ ઘટનાક્રમમાં એક દરેક પ્રકારના પુરાવા પોલીસ એકઠી કરી રહ્યું છે અને તે જ પુરાવા એકઠા કરવા માટે પોલીસ અલગ અલગ જગ્યા ઉપર ફરી રહી છે સચિન દીક્ષિતને સાથે રાખીને અને ડોક્ટરની પણ પૂછપરછ કરાઈ રહી છે. સાથે જ પાડોશીઓ હોય કે આ કેસને લગતા તમામ વ્યક્તિ હોય તે તમામ વ્યક્તિઓની પોલીસ પૂછપરછ કરી રહી છે સચિન દીક્ષિતને સાથે રાખીને જેથી કરીને કોઈ પણ પુરાવા અહીંયા ચૂકી ન જવાય અને આ કેસને વધારે મજબૂત બનાવી શકાય. કેમેરામેન મનીષ સાથે દર્શન રાવટી વિનય બોપલ અમદાવાદ. તો સચિનને વડોદરા લઈ જઈને પણ તપાસ કરાશે. સ્મિતને તરછોડવાને લઈને સચિન કે જે પોલીસ પકડમાં આવ્યો અને ત્યારબાદ જે મોટા ખુલાસા થયા હતા, સચિને જ તેની પ્રેમિકા હિનાની હત્યા કરી હતી અને ત્યારબાદથી પોલીસ આ મુદ્દે તમામ તપાસ કરી રહી છે. તમામ કડીઓ તમામ એંગલના આધારે પણ પોલીસે તપાસ તેજ કરી છે. વડોદરા કે જ્યાં મહેંદી ઉર્ફ હિનાની હત્યા કરવામાં આવી હતી તે સ્થળ પર પણ લઈ જઈને સચિન સાથે પોલીસ રીકન્સ્ટ્રક્શન કરશે આખી ઘટનાનું. તો હાલ તો સચિનને બોપલની સંગીતા મેટર્નિટી હોસ્પિટલ લઈ જવાયો છે. સચિનને વડોદરા લઈ જઈને પણ તપાસ કરાશે. એટલે કે અલગ અલગ પાસાઓ પર પોલીસે હવે તપાસ તેજ કરી છે અને એક પણ પુરાવો એક પણ કડી છોડવાના મૂડમાં પોલીસ નથી દેખાઈ રહી. કારણ કે જે નિંદનીય કૃત્ય સચિને કર્યું છે તેને લઈને પણ હવે પોલીસે તપાસ તેજ કરી છે જેથી વહેલી તકે કાર્યવાહીને લઈને પણ સ્પષ્ટતા થઈ શકે. ગાંધીનગર જિલ્લાના પેથાપુર પાસે સ્વામિનારાયણ ગૌશાળા પાસે જે સિંહાંશ કરીને બાળક મળેલો એની તપાસમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવી સાહેબ તેમજ અમારા રેન્જ આઈજીપી સાહેબ અભયસિંહ ચુડાસમા સાહેબ તેમજ એસપી સાહેબ મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ગાંધીનગરના એલસીબીના પીઆઈ એસએસ પવાર સાહેબ એચપી ઝાલા સાહેબ અને જે સિંધવ સાહેબની જે ટીમ બનેલી છે એ આખી તપાસ કરી રહ્યા છે. એની એસઆઈટી બનેલી છે અને આ કામે આરોપી સચિનના 4 દિવસના ગઈકાલે રિમાન્ડ મળેલા છે. ગઈકાલે અમારી જે ટીમ છે એલસીબી એસઓજીની એણે જે જગ્યાએ બાળક મળેલું તે પેથાપુર ત્યાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ ત્યાં આજુબાજુ આના પુરાવા મેળવવામાં આવેલ છે, નિવેદનો મેળવવામાં આવેલ છે. એ ઉપરાંત આ સચિનનું જે ઘર છે ત્યાં પણ જઈને પૂછપરછ કરેલી છે. આજુબાજુના નિવેદનો લેવામાં આવે છે. આજરોજ આ જે ટીમ છે એ બોપલ વિસ્તારમાં ગયેલ છે અને આ સિંહાંશનો જન્મ સંગીતા પ્રસ્તુતિ ગૃહ બોપલમાં થયેલ એ બાબતે પુરાવા મેળવેલ છે. તેમજ એનો જે બાળક છે એને ચાઇલ્ડહુડ હોસ્પિટલ બોપલ ખાતે જે રસીકરણ થતું હતું એમાં કોણ આવતા હતા, એમાં આ સચિન ભેગો આવતો હતો કે કેમ, એ બાબતે તપાસ કરી નિવેદનો લેવામાં આવેલ છે. તેમજ અત્યારે અમારી ટીમ એમના માસી અને એના માસા છે જે મહેંદીના માસી માસા એને એ બાબતે તપાસ કરી રહ્યા છે. એના નિવેદન બાબતે એ વિસ્તારમાં છે. અત્યાર સુધી આ રિમાન્ડ દરમિયાન આ રીતે કાર્યવાહી થયેલ છે. મોબાઈલ પણ જપ્ત કરેલા છે સચિનના અને મરણ જનાર મહેંદીના, એ બાબતે પણ એની તપાસ છે. એના સીડીઆર અને ટેકનિકલ સર્વેલન્સની કામગીરી એલસીબી અને એસઓજીની જે ટીમ બનાવેલી છે એસપી સાહેબે એના દ્વારા કાર્યવાહી ચાલુ છે.
વડોદરા જે છે એની આ બોપલની ને અમદાવાદની તપાસ પૂરી થાય પછી નક્કી કરવામાં આવશે બરોડાની જે બાકી છે તપાસ એ બાબત. તો ગાંધીનગર ડીવાયએસપી એમ કે રાણાનું નિવેદન, કઈ દિશામાં કઈ કડીઓને જોડવાનો પોલીસ અત્યારે પ્રયત્ન કરી રહી છે તેને લઈને ડીવાયએસપીનું નિવેદન. સચિનને વડોદરા લઈ જઈને તપાસ કરવામાં આવશે, સાથે જ પેથાપુર હાલ પોલીસ એને લઈ ગઈ છે અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન.